नमस्कार दर्शक मित्रों, हूँ धार्मी, आप जो रहा छो निर्माण न्यूज समाचार की शुरुआत करिए हेडलाइंस थी। हार्दिक पटेल ની નારાજગી યથાવત, ઉદેપુરમાં ચાલતી કોંગ્રેસની ચિંતન શિબિરથી રાખ્યું અંતર, આમંત્રણ છતાં હાર્દિકે ચિંતન શિબિરમાં જવાનું ટાળ્યું। આજે અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ, ગરમીનો પારો 45 ડિગ્રીથી વધુ રહેશે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશથી સ્ટાર્ટઅપ નીતિનો કરાવશે શુભારંભ। વાત કરી વિગતવાર સમાચારની, શરૂઆત કરીએ વડોદરા શહેરથી। તો વડોદરા શહેરના છીવાડે આવેલ ભાયલી ગામ ગ્રામ પંચાયત દ્વારા આરસીસીના રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે કામગીરી અંતર્ગત મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવા આક્ષેપ ભાયલી ગામમાં રહેતા ધીરુભાઈ મહિજીભાઈ પરમારે કર્યા હતા અને તેની રજૂઆત જે તે વિભાગમાં કરાઈ હતી, તેમ છતાં ભ્રષ્ટાચારના આક્ષેપની યોગ્ય સ્તરે તપાસ નહીં થતાં ધીરુભાઈ પરમારે વડોદરા કલેક્ટર કચેરીએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી, જે ચીમકીને લઈ સવારથી જ રાવપુરા પોલીસ મથકનો સ્ટાફ કલેક્ટર કચેરી નજીક ગોઠવાયો હતો। તે દરમિયાન આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર ધીરુ પરમાર કલેક્ટર કચેરી આવતા તેની પોલીસે અટકાયત કરી હતી। ભાયલી ગામની અંદર તેના માટે મેં અરજીઓ કરેલી, પહેલી મેં શરૂઆતમાં માહિતી ખોટી આપી, પછી મુખ્યમંત્રીમાં મેં જે અરજી કરી એમાં જવાબો ખોટા કર્યા અને પછીથી મેં અમારા ના એમાં રાગ આવ્યો એટલે મેં સ્થાનિક પોલીસ સ્ટેશન ફરી હતી, અમારા આ રૂરલના ડીએસપી ના લી, અમારા ડીએસપી લાગે ગામનો એટલે ડીએસપી ના લીએ, ડીએસપીની ફરિયાદ અમે આલી લઈએ તાલુકા પોલીસ સ્ટેશન જઈ, એટલે અમને બોલાવ્યા એટલે જો અમને કહેવાય આ નથી લાગતું, અમને નથી લાગતું, એટલે મને અમદાવાદ સાહેબાગનું એસીબીનું મને એડ્રેસ આપ્યું, મેં ત્યાં અરજી કરી, એ અરજીની તપાસ આવી અને એ અરજીને તપાસે સચ્ચાઈ બહાર આવતા જે ઝવેરી નામનો અધિકારી હતો, જિલ્લા વિકાસ અધિકારી, એણે ઓફિસમાં એની મારી રૂબરૂમ કહેલું કે આ માણસ મારી ઓફિસમાં મારી રૂબરૂમ જવાબ લખાઈ દે કે આ અરજી મારા દફતરે ફાઇલ કરાવી છે તો મને કરી દઉં કે, પણ મેં જવાબ ના લખાયો, મેં જવાબ જોરદાર લખાયો એટલે એ બેહી રહ્યું, પછી એ ઝવેરીની સાહેબની જે બદલી એ અમદાવાદ સેલ ટેક્સમાં થઈ અને બદલી થયા પછી આ જે ચોર અધિકારી આવ્યો એણે અહેવાલ બી ખોટો કરાયો અને પૈસા લઈને હુકમ બી ખોટો કર્યો, આ મારો દાવો છે અને જે આઈએસ ઓફિસર છે હું એક અભણ છું, એને આ દાવો હું કહું છું, પૈસા લઈને ઓર્ડર કર્યો છે એને મારે હું દાવો કરવો જ કરે, એ કલેક્ટર કચેરી મેં અરજી આપી હતી એ ખોટો હુકમ કર્યો અને એની વિરોધ આત્મવિલોપનની એટલે આવ્યો હતો। સમાચારમાં આગળ વાત વડોદરા શહેરની યથાવત રાખી, તો વડોદરા સિટીને સ્માર્ટ સિટીના અનેક એવોર્ડ મળ્યા છે, ત્યારે નવપાણિયા શાસકોના પાણીના ભ્રષ્ટાચારને કારણે નગરજનોને દૂષિત પાણી તેમજ ઓછા પ્રેશરથી પાણી મળી રહ્યું હોવાના આક્ષેપો થયા છે। શહેરના ફતેપુરાના પાંજરીગર મહોલ્લામાં લોકોને છેલ્લા 15 દિવસથી દુર્ગંધ મારતું કાળું પાણી મળી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે, ત્યારે સત્તાધીશોના અણઘડ વહીવટને કારણે મહોલ્લાની મહિલાઓએ થાળી વેલણ વગાડીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો આવો જોઈએ દૂષિત પાણીના હુબાળાને લઈને વિશેષ અહેવાલ। વડોદરા શહેરમાં ઠેર ઠેર પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે, ક્યાંક નગરજનોને દૂષિત પાણી મળી રહ્યું છે તો ક્યાંક તેઓને પાણીના ઓછા પ્રેશરને લઈને સમસ્યા સર્જાઈ છે, ત્યારે આ દ્રશ્યો છે શહેરના ફતેપુરાની પાંજરીગર મહોલ્લાની મહિલાઓના, કે જેઓ દૂષિત પાણી આવવાને લઈને પોતાનો રોષ ઉજાગર કરી રહી છે। થાળી અને વેલણ વગાડીને આ મહિલાઓ પાલિકા સામે બાયો ચડાવેલી જોવા મળી રહી છે। આ બાબતે લોકોનું કહેવું છે કે પાલિકાને અનેકવાર રજૂઆતો અને આવેદન પત્ર પણ આપવામાં આવ્યા છે, પણ બહેરા તંત્રને કાને અમારી ફરિયાદો જતી જ નથી, ત્યારે બહેનોનું કહેવું છે કે તંત્રની બહેરાશ નીકાળવા અમે થાળી વેલણ ન વગાડીએ તો શું વગાડીએ।
तो आ मामले अमारी वात मोहल्लानी केटली बहनों साथे थई तेओ दूषित पाणी ने लईने व्यथा अनुभवी रही छे त्यारे सरकार ने दोषी पण माने छे अने आ समस्यानो उकेल लावानी पण मांग करी रह्या छे। કોર્પોરેશન વાળે ગટરો ભરેલી છે, હાલની તારીખમાં બતાડું તમને, સરકાર જ જવાબદાર ને, અમારી જવાબદારી છે આવું પાણી પીવાય, રોજ પડી ન તો કઈ બાંજરીગર મોલ્લો છે સુતાર ફળિયા, આમાં પાણી 15 દિવસ થી બહુ જ ગંદુ આવે છે, અમારા નાના નાના બાળકો છે એ બધા જ બીમાર પડી ગયા છે, હવે એનું શું કરવાનું, અમારે બહુ જ ગંદુ પાણી આવે છે, કોઈ પણ જોવા પણ નહીં આવતું, અમે શું કેવું પાણી આવે છે, સાદું આવે છે કે ગંદુ આવે છે કોઈ જોવા આવતું નથી, અને આ પાણી પણ આવે છે ને એટલે અડધો ઘંટોમાં પાણી જતો રહે છે પાછું, જો એવું જ આવે છે એકદમ ગંધાતું બાસમાતું પાણી આવે છે, છોકરાઓ મારા 3 વર્ષની બેબી છે અને 6 મહિનાનો મારો બાબો છે, બંને બીમાર છે આ ગંદુ પાણીથી, અને રોજ અમે 50-50 રૂપિયાનું પાણી પીવાનું લાવીએ છીએ, કઈથી લાવવાના આટલો મોંઘવારી 50-50 રૂપિયા રોજ, બહુ જ ગંદુ પાણી આવે છે। આમ હાલમાં તો પાંજરેગર મહોલ્લામાં રહેતા સ્થાનિકો માટે પીવાનું શુદ્ધ પાણી ઝાંઝવાના જળ જેવું છે, અને પાલિકા જ્યારે તેની ગોકળ ગતિની કામગીરી શરૂ કરશે ત્યારે મહોલ્લો આખો પાણીજન્ય રોગની લપેટમાં આવી જાય તો નવાઈ નહીં। સંતોષ કલ્પેશ, નિર્માણ ન્યૂઝ, વડોદરા। સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાથી પાલનપુર વચ્ચેના 70 કિલોમીટર વિસ્તારમાં રેલવે વિભાગ દ્વારા વિવિધ સેવાઓનું આજે રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મહેસાણા નજીક મોટીદાવ, ભાંડુ અને ઊંઝા નજીક મુંબઈ દિલ્હી રેલવે કોરિડોર ઉપર બનાવેલા બ્રિજોનું એક સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશની સાથે ગુજરાતના માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં રેલવે અને રાજ્ય સરકારની નિર્માણ પામેલી સેવાઓ આજે ખુલ્લી મૂકવામાં આવી હતી। અત્યારે આજે ખૂબ સરસ રીતે ગુજરાતની અંદર મહેસાણા અને પાલનપુરની વચ્ચે વિવિધ પ્રોજેક્ટોના લોકાર્પણ થઈ રહ્યા છે, અંડરપાસ બની રહ્યા છે, સ્ટેશનો પર સુવિધા થઈ રહી છે, અને એની સાથે જે અત્યારે જ એક સરસ માહિતી તમારી સાથે શેર કરતા મને આનંદ થાય છે કે દર 4 કિલોમીટર એક આરોબી અહીંયા બનેલો છે, એટલે જે ટ્રેનોની અવર જવરની અંદર લોકોને પડતી તકલીફોને સુવિધા મળે એ માટેના ફ્લાયઓવરના બ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે, અને એની અંદર રાજ્ય સરકારનો સહયોગ ખૂબ સારો રહ્યો છે, કારણ કે રાજ્ય સરકારની અંદર માન્ય મંત્રી શ્રી પૂર્ણેશભાઈ કે જે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર સાથે મળીને સંકલન કરીને રેલવે અને રોડ આ બધા જ વિભાગો સાથે મળીને જે સાંસદ શારદાબેન અને લોકોની વર્ષો જૂની ગામડાના લોકોની માંગણીને આજે પૂરી કરતા અમને આનંદ થાય છે। સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદ શહેરની, તો અમદાવાદ શહેરના રસ્તાઓ ઉપર ભીખ માંગતા અને ઘર વિહોણા બાળકો માટે ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા સિગ્નલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે, જેમાં વિવિધ સિગ્નલ પર 139 ભીખ માંગતા બાળકોને સિગ્નલ સ્કૂલ દ્વારા જ્ઞાન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે આ સ્કૂલમાં હવે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત રાજ્ય સરકાર અને એએમસી સ્કૂલ બોર્ડના સંયુક્ત ઉપક્રમ સપનો કા મંચ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેના દ્વારા વિદ્યાર્થીઓના મનની વાત જાણી શકાય તેમજ તેમના વ્યક્તિત્વના વિકાસ માટે આ કાર્યક્રમ શરૂ કરાયો છે। ત્યારે આવો જોઈએ તેના પર એક વિશેષ અહેવાલ। અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા ઝૂંપડપટ્ટી અને ફૂટપાથ પર રહેતા બાળકોને લઈને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે હવે આ પ્રોજેક્ટમાં અનંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે। આ વિદ્યાર્થીઓ સિગ્નલ સ્કૂલના બાળકો સાથે સંવાદ કરીને તેમનું શું સપનું છે તે જાણશે, આ ઉપરાંત તેમના સપનાને સાકાર કરવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપશે, જેના માટે અનંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એક નાટક રચીને સિગ્નલ સ્કૂલના બાળકો સાથે સંવાદ કરશે। અત્યારે તો આ કાર્યક્રમ એક અંગ્રેજી માધ્યમની સ્કૂલ અને ઉત્તર પશ્ચિમી વિસ્તારની સિગ્નલ સ્કૂલમાં શરૂ કરવામાં આવ્યો છે। હવે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બાળકોને સર્વાંગી વિકાસના કાર્યો શીખવી રહ્યા છે।
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ આ સૌના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. અત્યારે હાલ 10 જેટલી સિગ્નલ બસ અમદાવાદમાં કાર્યરત છે, જેમાં 139 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ ચાર રસ્તા ઉપર બિનજરૂરી પ્રવૃત્તિ ક્યાંક ને ક્યાંક ભિક્ષા માંગતા હતા, એ બાળકોને શિક્ષણ આપવાનું કામ અત્યારે સંયુક્ત ઉપક્રમે ચાલી રહ્યું છે. તે કાર્યક્રમ અંતર્ગત વિવિધ સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ અમને એપ્રોચ કરે છે અને એ લોકો પણ આ કાર્યક્રમમાં ક્યાંક ને ક્યાંક સહભાગી થવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે. તે અંતર્ગત અનંત દેશની યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેઓએ પણ અમારો સંપર્ક કરેલો છે અને અનંત દેશની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા બાળકો સાથે સંવાદ કરીને તેમના મનને જાણીને તેમના જે સપનાઓ છે, તેમના જે ડ્રીમ્સ છે, એ ડ્રીમ્સને વ્યક્ત કરવા માટેનો એક એમણે નાટ્ય સ્વરૂપ એક એમને ગયા અઠવાડિયે અમારી જે બે બસ છે, એક અંગ્રેજી ઝોનની બસ અને એક અમારી ઉત્તર પશ્ચિમ ઝોનની બસ, તે બંને બસની અંદરના બાળકો સાથે તેઓ એ કાર્યક્રમની શરૂઆત કરી છે. આગામી સમયમાં બીજી બે બસ અમારી જે છે સિગ્નલ સ્કૂલની, એ બસની અંદર પણ એ બાળકો સાથે સંવાદ કરીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં 6 માર્ચથી અનોખું શિક્ષણ કાર્ય શરૂ તો થઈ ગયું છે, ત્યારે જોવાનું એ રહેશે કે એએમસીનો સિગ્નલ સ્કૂલ પાયલટ પ્રોજેક્ટ કેટલા અંશે સફળ બની રહેશે. ભૂમિકા વાલસુર, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. સમાચારમાં આગળ વાત અમદાવાદ શહેરની યથાવત રાખીએ તો અમદાવાદ શહેર અંતર્ગત રથયાત્રાને લઈને મહત્વપૂર્ણ બેઠક મળી છે. મહત્વપૂર્ણ કહી શકાય કે આ જે બેઠક છે તે અમદાવાદ શહેરના જગન્નાથ મંદિર ખાતે મળી હતી. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક મળવા પામી છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસો સાથે બેઠક કરી છે, ત્યારે 2 વર્ષ બાદ જગન્નાથજીની રથયાત્રા નીકળશે. રથયાત્રામાં ભીડ ઉમટવાની શક્યતાએ ગૃહ વિભાગ હાલ સતર્ક મૂડમાં જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ, જોઈન્ટ સીપી આ બેઠકની અંદર હાજર રહ્યા છે. ત્યારે ટ્રાફિક જેસીપી સેક્ટર 1 સહિતના અધિકારી પણ આ બેઠકમાં હાજર રહ્યા છે. મહત્વપૂર્ણ કહી શકાય કે અમદાવાદ શહેર કે જ્યાં ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તે ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવતી હોય છે. સમગ્ર શહેરની અંદર તે યાત્રા કાઢવામાં આવતી હોય છે, રથયાત્રા કરવામાં આવતી હોય છે. ત્યારે કોરોના કાળના 2 વર્ષ દરમિયાન આ રથયાત્રા નીકળી ન હતી અને જ્યારે નીકળી ત્યારે ખૂબ જ નિયમો સાથે, કોરોનાની ગાઈડલાઇન સાથે આ રથયાત્રા નીકાળવામાં આવી હતી. પરંતુ હવે જ્યાં કોરોનાના કેસોમાં ઘટાડો થઈ જવા પામ્યો છે, ત્યારે ફરી એકવાર જ્યારે રથયાત્રાનો પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે રથયાત્રા અંગે અમદાવાદ શહેરમાં મહત્વપૂર્ણ જે બેઠક છે તે મળવા પામી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે અને આ જે બેઠક છે તે અમદાવાદ શહેરના જગન્નાથ મંદિર ખાતે આ બેઠક મળવા પામી હતી. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે 2 વર્ષ બાદ, એટલે કે કોરોના કાળના 2 વર્ષ બાદ, કોઈ પણ ગાઈડલાઇન વગર જે આ જગન્નાથની જે રથયાત્રા છે તે નીકળવા માટેની જે તૈયારીઓ છે તે આ બેઠકની અંદર કરવામાં આવી છે. ગૃહમંત્રી હું પછી છું. પહેલા હું બી ભગવાન જગન્નાથજીનો એક સેવક છું અને અમે સૌ સેવકો આ વખતે બી ભવ્યથી ભવ્ય ભગવાન જગન્નાથજીની યાત્રા અમદાવાદ નગરમાં અદ્ભુત રીતે યોજાય તે પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરી રહ્યા છે. રામનવમી બાદ હવે જગન્નાથજી રથયાત્રા નીકળશે, કોઈ કોમી એકલાસના દર્શન અથવા તો કોઈ પણ રીતે શાંતિ ન ડહોળાય તે માટે ગૃહ વિભાગ કેવી રીતે સતત? જો ભગવાન જગન્નાથજીનું આ સ્થાન, જે સ્થાન પર વર્ષો વર્ષથી રવિવાર હોય કે અન્ય દિવસે કોઈ બી ભૂખ્યો અગર આ સ્થાન પર પહોંચે તો એને સમયસર ભોજન મળી જાય, કોઈ બી વ્યક્તિ એને નાની મોટી તકલીફ હોય તો એ તકલીફ માટે, નિદાન માટે તમામ પ્રકારની મદદ એ આ સ્થાન પરથી લોકોને પ્રાપ્ત થાય છે. ભગવાન જગન્નાથજીની યાત્રા ખૂબ જ ઉત્સાહપૂર્વક, શાનપૂર્વક અને સંપૂર્ણ વ્યવસ્થા સાથે તમામ અમદાવાદી એક થઈને ભગવાન જગન્નાથજીની આ યાત્રાનું સ્વાગત કરશે. આ વખતે મોટી સંખ્યામાં ભક્તો જોડાશે, કારણ કે 2 વર્ષથી તો ભક્તો નહોતા જોડાતા, પરંતુ આ વખતે શું સિનારિયો હશે? અરે ભગવાન જગન્નાથજી જ્યારે યાત્રામાં નીકળે
એ તો આપણે સૌ ગુજરાતીઓ માટે આખા વર્ષ સુધી આપણે લોકો આ દિવસની રાહ જોતા હોય છે. તો આ યાત્રામાં તો લાખોની સંખ્યામાં લોકો વર્ષોથી ઉમટે જ છે. આ વર્ષે એનથી બી વધારે મોટી સંખ્યામાં લોકો ઉમટશે, કારણ કે અમદાવાદની શાન છે આ યાત્રા. અમદાવાદના લોકો, વડીલો, યુવાનો, આખો વર્ષ આપણે સૌ લોકો યાત્રાની રાહ જોતા હોઈએ છીએ. તો યાત્રા તો અદ્ભુત હશે, અને આ યાત્રા આ વર્ષે બી સૌ અમદાવાદીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે બી ખૂબ જ ઉત્સાહપૂર્વક અને એ જ ઉમંગના, એ જ જોશના રંગો જોડે અને આસ્થાનો ભરપૂર જે ઊર્જા લોકોને પ્રાપ્ત થતી હોય છે એ જ પ્રકારની યાત્રા આ વખતે બી નીકળશે, અને સંપૂર્ણ વ્યવસ્થા સાથે યાત્રા નીકળશે. અને જે પ્રકારે ટ્રસ્ટ દ્વારા અને પૂજ્ય મહંતશ્રી અને મહેન્દ્રભાઈ અને એમની આખી ટીમ જે પ્રકારની વ્યવસ્થા કરી રહી છે, આ વ્યવસ્થા, રથયાત્રાની વ્યવસ્થા, હું એવું માનું છું કે દુનિયાના જેટલા લોકો મોટી રેલી, મોટી યાત્રા, મોટા કાર્યક્રમ કરતા હોય એ લોકો માટે આ એક રિસર્ચનું સૌથી મોટું માધ્યમ છે કે કયા પ્રકારે રથયાત્રાનો પહેલો પોઈન્ટ ચાલુ થાય અને છેલ્લો પોઈન્ટ કેટલા કિલોમીટરનો હોય, અને તમામ હાથીથી લઈને ટ્રકોથી લઈને રથથી લઈને લોકો, આ તમામ લોકો વર્ષોથી પરંપરાગત એ જ સિસ્ટમ પર રથયાત્રા નીકળે અને સિસ્ટમેટિકલી રથયાત્રાને પૂર્ણ થાય, આનું રિસર્ચ હું એવું માનું છું કે દુનિયાના જે લોકો આ પ્રકારની અંદર રસ ધરાવતા હોય એ લોકોએ આ રથયાત્રાનું રિસર્ચ કરવું જોઈએ. અને ટ્રસ્ટ, મંદિર, મંદિરના મહંતશ્રી, ટ્રસ્ટીગણ અને સૌ કાર્યકર્તાને ખરેખર અભિનંદનના પાત્ર છે કે જે પ્રકારે આટલો અદ્ભુત મેસિવ પ્રોગ્રામ આટલા ભવ્યથી ભવ્ય આયોજન જોડે નીકાળતા આવ્યા છે, અને આ વર્ષે બી એ આયોજનમાં વધારે વૃદ્ધિ થાય તે માટે સારામાં સારું સંકલન કરવાનો સરકાર, ગૃહ વિભાગ પ્રયત્નશીલ છે. અરે હું ભગવાન જગન્નાથજીનો સેવક છું, મને જે જે યાત્રામાં, જે જે કાર્યક્રમમાં આવવાનો અવસર મળશે એ હું ને તમે, આપણે સૌ સાથે મળીને જલયાત્રામાં જોડાશો. તો દર્શક મિત્રો, મહત્વપૂર્ણ કહી શકાય કે અમદાવાદ શહેરમાં રથયાત્રાને લઈને જે બેઠક મળવા પામી હતી તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, અને તેમનું જે નિવેદન છે તે પણ સામે આવ્યું છે કે સમગ્ર જે તૈયારીઓ છે, આ વખતે જે ભક્તો છે તે ભારે માત્રામાં ઉમટશે અને સમગ્ર જે વ્યવસ્થા સાથે આ વખતે રથયાત્રાનું આયોજન કરવામાં આવશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, મહત્વપૂર્ણ કહી શકાય કે રથયાત્રાનો પર્વ હવે નજીક આવી રહ્યો છે, ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તે અમદાવાદ શહેરની અંદર જેવી રીતે કે ભગવાન જગન્નાથજીની આ 145મી રથયાત્રા ખૂબ ધામધૂમથી અને ખૂબ ઉત્સાહભેર આપણી આ યાત્રા, બે વર્ષ તો આપણે કોવિડના હિસાબે આપણે એટલી યાત્રાનો આનંદ નહોતા માણી શક્યા, પણ આ ફેરી સરકારશ્રી દ્વારા અને આપ સૌના માધ્યમથી ખૂબ સુંદર અને સારી રીતે આપણે આ રથયાત્રાનો આનંદ અને ઉત્સાહ મનાવીશું. ઓકે, રેડી. દર્શક મિત્રો, મહત્વપૂર્ણ કહી શકાય કે અમદાવાદ શહેરમાં આવેલ જગન્નાથ મંદિર ખાતે રથયાત્રાને લઈને બેઠક મળવા પામી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી, અને આ બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મંદિરના મહંતના નિવેદન સામે આવ્યા છે કે આ વખતે કોરોના કાળના બે વર્ષ બાદ ખૂબ જ સારી રીતે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. ગત અઠવાડિયે રાખવામાં આવેલી, જેમાં ડાર્ક ફિલ્મ રાખેલી હોય એવી તમામ ગાડીઓ સમાચારમાં આગળ વાત કરીએ તો રાજસ્થાનના ઉદયપુરમાં આજથી કોંગ્રેસની 3 દિવસીય નવ સંકલ્પ ચિંતન શિબિર શરૂ થઈ છે. કોંગ્રેસની ચિંતન શિબિર 13-15 મે સુધી ચાલશે, જેમાં ચૂંટણીમાં સતત હારનો સામનો કરી રહેલ પાર્ટી તેની પુનઃરચના અને ધ્રુવીકરણની રાજનીતિનો સામનો કરવા માટે વ્યૂહરચના ઘડશે.
આ શિબિરમાં કોંગ્રેસના 400થી વધુ દિગ્ગજો ભાગ લઈ રહ્યા છે, ત્યારે શુક્રવારે બપોરે લગભગ 2 વાગ્યે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંબોધન સાથે ચિંતન શિબિરની શરૂઆત થશે. ત્યારબાદ નેતાઓ વચ્ચે જૂથ સંવાદ શરૂ થશે, જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ બીજા દિવસે શનિવારે સમૂહ સંવાદ સવારે 10:30 વાગ્યાથી શરૂ થશે, જે લગભગ 2:30 સુધી ચાલશે. અને આ પછી રાત્રે 6 સમિતિઓની બેઠક મળશે. 15મી તારીખે છેલ્લા દિવસે સવારે 11 વાગ્યાથી ચિંતન શિબિરના કાર્યક્રમો શરૂ થશે. સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદ શહેરની, તો ગુરુ શિષ્યના સંબંધોને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. વડોદરા બાદ અમદાવાદમાં એબીવીપીના વિદ્યાર્થીઓની દાદાગીરી સામે આવી છે. અમદાવાદની સાલ કોલેજમાં એબીવીપીના વિદ્યાર્થી નેતાઓની ખુલ્લી આમ દાદાગીરી જોવા મળી. તેઓએ કોલેજના આચાર્યને વિદ્યાર્થિનીના પગે પડાવ્યા હતા. એબીવીપીના નેતાઓએ ગુરુનું સન્માન ન જાળવ્યું. એબીવીપીના અક્ષત જયસ્વાલની ખુલ્લેઆમ દાદાગીરીની આચાર્યની સાથે વિદ્યાર્થીઓ પણ પરેશાન થયા છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે શરમજનક ઘટના બાદ અક્ષતે સોશિયલ મીડિયા પર પણ વિડીયો વાયરલ કર્યા છે. હાજરીને લઈને વિવાદ સર્જાયો હતો અને પ્રિન્સિપાલ દ્વારા એબીવીપીના આગેવાનોને વારંવાર વિનંતી કરાઈ રહી હતી, તેમ છતાં તેઓ માન્યા ન હતા અને વિદ્યાર્થીઓને પગે તેમને પડાવ્યા હતા. ત્યારે શિક્ષકો કરઘરતા રહ્યા છતાં વિદ્યાર્થી નેતાઓ પોતાની મનમાની કરતા રહ્યા, જેથી શિક્ષકોએ વિદ્યાર્થીઓને પગે લાગીને માફી માંગી હતી. સવાલ એ છે કે ક્યાં સુધી વિદ્યાના ધામમાં વિદ્યાર્થી નેતાઓની આવી મનમાની ચાલતી રહેશે? શિક્ષણધામમાં વિરોધ હોય, પણ વિરોધ જ્યારે હદ વટાવે અને શિક્ષણને રાજકારણનો અખાડો બનાવાય, ત્યારે શિક્ષણ નીતિ પર સવાલ થાય છે. સમાચારમાં આગળ વાત કરીએ તો એક તરફ દેશમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે આ વર્ષે ચોમાસું વહેલા આવવાની શક્યતા છે. 15મેના રોજ ચોમાસું અંદમાન નિકોબાર પહોંચશે, જ્યારે 26મેના રોજ ચોમાસું કેરળ પહોંચશે. આ વર્ષે સામાન્ય કરતા 4 દિવસ વહેલું ચોમાસું આવશે. છેલ્લા 15 દિવસથી દેશમાં ભીષણ ગરમી પડી રહી છે, પરંતુ આ વર્ષે વહેલા ચોમાસાથી લોકોને ગરમીથી રાહત પણ મળશે. આગાહી મુજબ આંદમાન દ્વીપ સમૂહમાં 14-16 મે વચ્ચે પહેલો વરસાદ પડશે, જ્યારે કેરળમાં પણ આ વખતે સામાન્ય કરતાં 4 દિવસ વહેલું ચોમાસું આવશે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે, પરંતુ આ વર્ષે હવામાન વિભાગનું કહેવું છે કે આંદમાન નિકોબાર ટાપુઓમાં આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. કાળઝાળ ગરમીથી લોકોને જલ્દી મળશે રાહત. આ વર્ષે વહેલા થશે ચોમાસાનું આગમન. ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી. આ વર્ષે દેશમાં ચોમાસું વહેલા આવે તેવી શક્યતા. આ વર્ષે સામાન્ય કરતા 4 દિવસ વહેલું ચોમાસું આવશે. 15મેના રોજ આંદમાન અને 26મેના રોજ કેરળમાં દસ્તક આપશે. હવામાન વિભાગે જણાવ્યું કે તારીખ 14-16 મે વચ્ચે આંદમાન દ્વીપ સમૂહમાં વરસાદની શરૂઆત થઈ જશે. દેશમાં મધ્યપ્રદેશમાં 16 મેની આસપાસ ચોમાસાની શરૂઆત થઈ જશે, તો 15મેના રોજ ચોમાસું આંદમાન પહોંચશે, જ્યારે 26મેના રોજ કેરળમાં દસ્તક આપશે. તમને જણાવી દઈએ કે દેશમાં દક્ષિણી પશ્ચિમ મોન્સૂનથી 70% વરસાદ થાય છે. દેશના 40% ખેડૂતો ખેતી માટે વરસાદ પર નિર્ભર છે. ચોમાસું પહેલેથી કેરળથી શરૂ થઈને સમગ્ર દેશમાં પહોંચે છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. અત્યારે સમાચારમાં બસ આટલું જ હતું. સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.